ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સૌને નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના આ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જુદા જુદા અભ્યાસક્રમો ચાલે એમાંનો એમએસ માસ્ટર ઓફ સોશિયલ વર્ક અભ્યાસક્રમ ચાર તબક્કામાં ચાર સત્રમાં ચાલે ત્રીજા સત્રમાં એમએસ ડબલ્યુ ત્રણસો ત્રણ કુટુંબ બાળ અને યુવા કલ્યાણ એવા વિષયમાં આજે આપણે વિભાગ એક કુટુંબ અને કૌટુંબિક સમાજ કાર્ય એના સબ ટોપિક એટલે કે કૌટુંબિક સમાજ પગથિયાઓની વાત આજે ફરી આપણે કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ચાર સમાજ કાર્ય કૌટુંબિક સમાજકાર્યના ચાર પગથિયા વિશે વાત કરી હતી પ્રસ્તુત વ્યાખ્યાનમાં વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે માનવ સમાજની અતિ મહત્ત્વની આપણી જે સામાજિક સંસ્થા કુટુંબ છે એ કુટુંબમાં ઉદભવેલ સમસ્યાઓના નિરાકરણ માટે કૌટુંબિક સમાજ કાર્યકર કરતી વખતે વિદ્યાર્થીઓને કૌટુંબિક સમાજ કાર્ય એક મદદરૂપ પદ્ધતિ તરીકે તેના જુદા જુદા જે આઠ તબક્કાઓ છે એમાં બાકીના જે ચાર તબક્કાઓ છે એની જાણકારી આજે આ વક્તવ્યમાં આપવાનો હેતુ છે વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્યના આ ક્ષેત્રમાં કૌટુંબિક સમાજ કાર્ય એ કૌટુંબિક સમસ્યાઓના નિરાકરણમાં મદદરૂપ થવાની પ્રક્રિયા છે એટલે સમાજ કાર્યની જુદી જુદી પદ્ધતિઓ થકી સમાજ કાર્યના આપણી જ્ઞાન થકી સમાજ કાર્યની આપણી સમજ થકી કુટુંબમાં જે સમસ્યાઓ ઊભી થાય છે એ કૌટુંબિક સમાજ સમસ્યાઓના નિરાકરણ માટે સમસ્યાઓના સમાધાન માટે મદદરૂપ થવાની આ એક પ્રક્રિયા એ કૌટુંબિક સમાજ કાર્ય છે જેમાં દખલગીરીના વિવિધ પગલ પગથિયાઓ એટલે જે સમસ્યા છે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે સમસ્યા છે અને કુટુંબ છે કુટુંબ વ્યક્તિ અને સમસ્યા તો એના અંદર દખલ કરવાની જે જુદી જુદી પગથિયાઓ કે પદ્ધતિઓ છે એને આપણે ધ્યાને લઈને એટલે કે સમસ્યાના સમાધાનને પ્રાપ્ત કરવામાં આવે છે એને ધ્યાને લઈને સમસ્યાના જે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે એ એની જે સમસ્યા છે એ અને જે એનું કુટુંબ છે એમાં ગોઠવણી કરી આપવાનું કામ એટલે કે સમસ્યા સમાધાન થકી સમસ્યાગ્રસ્ત વ્યક્તિને કુટુંબમાં પ્રસ્થાપિત કરવાનું કામ એક સમાજ કાર્યકર કરશે સંપૂર્ણ સમય મર્યાદામાં મદદને ક્રમાનુસાર એક ચોક્કસ રીતે વ્યવહારમાં લાવવામાં આવે છે કૌટુંબિક સમાજ કાર્ય કોઈ પરિણામ નહીં પરંતુ મદદ કરવા માટેની વૈજ્ઞાનિક અને નિયમબદ્ધ પ્રયત્નોની હાર માળા છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સમાજ કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે એની વૈજ્ઞાનિક જે પદ્ધતિ છે અને આપણે નક્કી કરેલી હે ને પગથિયા વાઇઝ એ આપણે જે પ્રયત્નો છે એની આખી હારમાળા છે જેનો ઉદ્દેશ કુટુંબને એક વ્યાખ્યાના રૂપમાં મજબૂત બનાવવાનો છે આ સંપૂર્ણ પ્રક્રિયાના બાકીના જે ચાર પગથિયા છે એને આપણે સમજીએ કૌટુંબિક સમાજ કાર્યના પાંચમો તબક્કો અથવા તો પાંચમું પગથિયું કુટુંબમાં હકારાત્મક ફેરફારો માટે મોટા પ્રમાણમાં પ્રેરણા સારી વિચારસરણી અને બળ પૂરું પાડવામાં આવે તે માટે સમાજ કાર્યકરે વારંવાર મુલાકાતો કરી ઘનિષ્ઠતા કેળવવાની જરૂરી છે ઘનિષ્ઠતા હે ને કેળવવી પડશે એટલે વારંવાર મુલાકાત થકી આપણે કુટુંબ સમસ્યા અને વ્યક્તિની ઘનિષ્ઠતા તરફ જઈ શકશું તો સમાજ કાર્યકરે આ બાબત બહુ ધ્યાનમાં રાખ પાંચમા તબક્કામાં આ બાબત આવે છે કે ભાઈ અગાઉના તબક્કાઓમાં આપણે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ સમસ્યા અને કુટુંબની સ્થિતિ તો એ બધું આપણે ડિટેલ માહિતી મેળવી અને આપણે સમસ્યા સમાધાનના પ્રયાસો કરવા આગળ વધીએ છીએ ત્યારે ફરી અહીંયા પાંચમા તબક્કાની પાંચેક બાબતો આપણે ધ્યાને લેવી પડશે એમાં એક લક્ષ્યાંકની સિદ્ધિ એટલે આપણે જે અગાઉના તબક્કા જે જોયા ગયા વક્તવ્યમાં ચાર તબક્કા તો એના અંદર આપણને જે માહિતી મળી કે ભાઈ સમસ્યા શું છે સમસ્યાગ્રસ્ત વ્યક્તિની સ્થિતિ અને કુટુંબની સ્થિતિ તો આ ત્રણેય બાબતોને લઈ અને આપણે સમસ્યાગ્રસ્ત વ્યક્તિને સમસ્યામાંથી બહાર ક્યારે કેવી રીતે અને ક્યાં સુધી લઈ જવાની એની લક્ષ્યાંકની સિદ્ધિ આપણે બરાબર એ નક્કી કરશું લક્ષ્યાંકની સિદ્ધિ નક્કી કરવાની કે આપણે ક્યાં સુધી પહોંચવું છે એ નક્કી હશે તો આપણે એનું અનુસંધાને આગળ હે ને પ્રક્રિયા કરીશું અથવા તો એ તરફ આપણે એક સમાજ કાર્યકર તરીકે પ્રયાસ કરશું બીજું છે કુટુંબની ઈચ્છા અનુસાર કાર્ય કરો એટલે વિદ્યાર્થી મિત્રો કુટુંબના અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા તો એ સમસ્યા ઊભી થઈ છે તો કુટુંબ એક સંસ્થા તરીકે હે ને આપણે જોવાની છે અને એ સંસ્થા મજબૂત બને એટલે કે કુટુંબના કુટુંબના અંદર જે સભ્યો છે એમની ઈચ્છા અનુસાર આપણે એને એને જેવી બાબતો છે એમાં આપણે એને માર્ગદર્શન મદદરૂપ થઈશું પણ એમની બધાની ઈચ્છા અસર તો જ જે તે બાબત બની શકશે એટલે એમની ઈચ્છા અનુસાર આપણે કાર્ય કરવું પડશે સિવાય કે એમની ઈચ્છા કદાચ સમસ્યાના વિરોધની હોય બરાબર તો એ એને આપણે એ સમસ્યાને ફરી એને સમજાવશું અને એમને ગળે ઉતારશું આખા કુટુંબને કે ભાઈ આ બાબત આ રીતની છે અને એને આપણે હકારાત્મક રીતે લઈ અને સમસ્યાને આ રીતે સમાધાન તરફ લઈ જઈ શકીએ પણ એમની ઈચ્છા અહીંયા જરૂરી છે નંબર ત્રણ સમગ્ર કુટુંબ સાથે કાર્ય કરવું એટલે એવું નહીં કે સમસ્યાગ્રસ્ત એક વ્યક્તિ સાથે જ કામ કરવું અને કુટુંબના બીજા સભ્યો સાથે બિલકુલ આપણે કૌટુંબિક સમાજ કાર્ય ના કરવું તો આપણને પરિણામ નહીં મળે સમસ્યાનું સમાધાન અસરકારક રીતે નહીં કરી શકીએ અથવા તો એને એ રીતે મદદ નહીં કરી શકીએ તો સમગ્ર કુટુંબ એટલે કુટુંબના બધા જે સભ્યો છે એને પણ આપણે સમસ્યા થી વાકેફ કરવા પડશે સમસ્યાગ્રસ્ત વ્યક્તિથી વાકેફ કરવા પડશે તો આ રીતે આખા સમગ્ર કુટુંબ એમાં વડીલો બી આવી જાય સ્ત્રીઓ બી આવી જાય વૃદ્ધો બી આવી જાય યુવાનો પણ આવી જાય અને બાળકો પણ આવી જાય એટલે સમગ્ર કુટુંબ સાથે રહીને આપણે જે તે સમસ્યાના સમાધાન તરફ એક કૌટુંબિક સમાજ કાર્યકર તરીકે કામ કરવું પડશે ચોથું છે મર્યાદિત કાર્ય યોજના આપણે બહુ બધી અમર્યાદિત કાર્યયોજના નહીં બનાવીએ હે ને કેમ કે એક સમાજ કાર્યકરની પણ મર્યાદા હોય છે તો મર્યાદિત આપણું કાર્ય આયોજન આપણે ગોઠવીએ કે ભાઈ આટલા સમયમાં આ આટલા આટલા સાધનો કે સ્ત્રોતો હશે અને આ રીતે આપણે સમસ્યા સમાધાન તરફ આપણે જઈશું તો એ મર્યાદિત જે કાર્યો છે બરાબર તો એની એની આખી યોજના આપણે નક્કી કરવી પડશે એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે અને એમાં પાંચમું છે કાર્યકરની ભૂમિકા એટલે આપણી સમાજ કાર્યકરની ભૂમિકા વિદ્યાર્થી મિત્રો આપણે એક સમાજ કાર્યકર તરીકે તટસ્થ અને હકારાત્મક રીતે આપણે આગળ વધવાનું થાય છે કોઈનો આપણે પક્ષ નથી લેવાનો કે કોઈ પ્રત્યે આપણે વિશેષ સહાનુભૂતિથી દલીલો નથી કરવાની આપણે એક ન્યૂટ્રલ તટસ્થ હે ને બહારની વ્યક્તિ તરીકે એમને એવી રીતે માર્ગદર્શન મદદ પૂરી પાડવાની છે કે જે થકી એ જે સમસ્યાગ્રસ્ત કુટુંબ છે એ સમસ્યામાંથી બહાર આવી શકે તો પાંચમા તબક્કામાં આ નાની નાની પણ પાંચેક મહત્ત્વની બાબતો છે એ આપણે સમજવી રહી છઠ્ઠો તબક્કો કટોકટીની સ્થિતિ પ્રત્યે કેન્દ્રિત થવાનો આ તબક્કો છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કૌટુંબિક સમાજ કાર્ય કરીએ છીએ ત્યારે અમુક એક એવી પરિસ્થિતિ આવે છે એ કટોકટીની પરિસ્થિતિ કહેવાય તો એ કટોકટીની જ્યારે પરિસ્થિતિ એટલે કે ટોપ ઉપર જ્યારે આપણે આવીએ છીએ હે ને તો એ પરિસ્થિતિ જે એ સ્થિતિ છે કટોકટીની એના પ્રત્યે કેન્દ્રિત થવાનું છે આપણે જો આપણે નાસીપાસ થઈ જઈએ બરાબર તો આપણે આગળ વધી શકશું નહીં અને એને મદદ કરી શકશું નહીં એટલે એના અંદર આપણે જોવા જઈએ છઠ્ઠા તબક્કામાં તો કે કૌટુંબિક સમસ્યાના નિરાકરણ માટે સમાજ કાર્યકર કાર્યરત છે ત્યારે કુટુંબમાં હકારાત્મક બદલાવ માટે ઉત્સાહભર્યા જે સ્થિતિ છે એ બાદ પણ કટોકટીની સ્થિતિ ઉદ્ભવે છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણા ખૂબ સારા પ્રયાસો હશે એક સમાજ કાર્યકર તરીકે કે ભાઈ કૌટુંબિક આ સમસ્યા છે એ હળવી થાય આપણા હકારાત્મક પ્રયત્નો હશે હકારાત્મક બદલાવો તરફ આપણે જતા આવીશું અને ને કુટુંબના અને આપણા બધાનો ઉત્સાહ પણ એટલો હશે પણ તે છતાં પણ કોઈક વાર એવી પરિસ્થિતિ ઊભી એ કટોકટીની સ્થિતિ ઉદ્ભવે છે અને આ કાર્યકર પર જવાબદારી થોપવાનો પ્રયાસ થાય બરાબર કે ભાઈ આ કક્ષાએ સુધી પહોંચી ગયા છે ત્યારે કાર્યકર તરફ કાર્યકર ઉપર જવાબદારી એમ કે થોપવામાં આવે કે ભાઈ તમારા થકી આ થયું છે ત્યારે અહીં કાર્યકરે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તેણે કુટુંબને બહારથી માર્ગદર્શન મદદ આપી સમસ્યાનું નિરાકરણ કરવાનું છે નહીં કે સીધા પૈસા કે કોઈ વસ્તુની મદદ કરવાની વિદ્યાર્થી મિત્રો આ બરાબર આપણે એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે સમજવું રહ્યું એટલે દાખલા તરીકે કોઈને આર્થિક સમસ્યા છે તો આપણે સીધા પૈસા આપવાના નથી તો આપણે એકવાર કદાચ દાખલા તરીકે તમે પૈસા આપ્યા તો એ ટેમ્પરરી એ સમસ્યાનું સમાધાન થશે પણ આપણે એવી મદદ કરવાની છે સીધા પૈસા નથી આપવાના પણ આપણે એવી મદદ કરવાની છે કે એને લાંબો ટાઈમ દાખલા તરીકે કોઈ વિધવા બેન છે યંગ છે અને એને આર્થિક ઉપાર્જનની સમસ્યા છે આપણે સમસ્યા સમાધાન અનુસંધાને કૌટુંબિક સમાજ કાર્ય કરતાં કરતાં આપણે જાણ્યું કે એમને સિલાઈમાં રસ છે અથવા તો સિલાઈ એ કરી શકે એમ છે સિલાઈ કામ તો એમને આપણે આ આર્થિક સમસ્યામાંથી બહાર કાઢવા શું કરવું પડે તો કે ભાઈ નજીકમાં કોઈ સીવણ શીખવતું હોય અથવા કોઈ સંસ્થા હે ને સીવણ શીખવતી હોય તો એ સંસ્થામાં એમને એ માર્ગદર્શન આપણે આપશું કે ભાઈ ત્યાં જઈને તમે આ ત્રણ મહિનાનો કેવો કોર્સ કરો તમને આ બધું આવડી જાય તમને સમાજ કલ્યાણ દ્વારા હે ને એક સહાય પણ સિલાઈ મશીનની સહાય પણ આપણને મળી જશે અને એના માટે આ રીતે આ રીતે તમે પ્રયાસ કરી શકો તો એ રીતે બહારથી એને મદદ કરવાની છે હવે એ જો સિલાઈ શીખી જાય સિલાઈ મશીન આવી જાય તો એને લાંબો ટાઈમ આર્થિક ઉપાર્જન થશે અને આર્થિક સમસ્યા રહેશે નહીં તો સેવાર્થીને સિવાર્થી છે ને સિવાર્થી સભ્ય એને પૂરી અને સાચી સમજ આ રીતે આપવાની છે અને સમાધાનની મુખ્ય જવાબદારી આ સિવાર્થીની જ છે એ પ્રમાણેનું વાતાવરણ પહેલેથી જ નિર્ધારિત કરવાનું એટલે એવું નહીં કહેવાય ને કે હા અમે બેઠા છીએ અને તમે તમ તમારે આ બધી સમસ્યા તમારી આર્થિક સમસ્યા કે બીજી સમસ્યા હેનું હું નિરાકરણ કરી દઈશ બરાબર ના એવું નહીં એ સમસ્યાના સમાધાનની જવાબદારી પણ સેવાર્થીની છે આપણે તો બહારથી મદદ કરવાની છે બહારથી માર્ગદર્શન અને મદદ આપવાની છે કે ભાઈ તમે શું કરી શકો જેથી કરીને એમને એવા સક્ષમ બનાવવાના છે કે જેથી કરીને એ સમસ્યાનું સમાધાન થાય અને એ થકી હે ને સફળતા કે નિષ્ફળતાનો ભાર કાર્યકર પર નહીં રહે જો આપણે આવું કરશું ને સેવાર્થીને સાચી સમજ આપીએ સમાધાનની મુખ્ય જવાબદારી સેવાથીની જ છે એવું આખું વાતાવરણ ઊભું કરીએ ત્યારે જઈને સફળતા કે નિષ્ફળતા એનો જે ભાર છે એ સમાજ કાર્યકરો પર નહીં આવે હે ને એ જે સેવાર્થી પર આવશે તો આ છે છઠ્ઠો તબક્કો મિત્રો આપણે સાતમા તબક્કા ઉપર જઈએ સામૂહિક રીતે પરિવર્તનને સ્વીકારવાનો તબક્કો સામૂહિક રીતે પરિવર્તનને સ્વીકારવાનો તબક્કો વિદ્યાર્થી મિત્રો કુટુંબમાં ઘણા સભ્યો છે અને એકને અથવા તો અન્યના કારણે આ આખું કુટુંબ છે એ તકલીફમાં છે સમસ્યાગ્રસ્ત છે તો આપણે આગળ વાત કરી હતી પાંચમા તબક્કામાં કે ભાઈ આપણે સામૂહિક રીતે આખા આપણા કુટુંબને લઈને આપણે સમસ્યા સમાધાન તરફ જવાનું છે નહીં કે એક સેવાર્થીને લઈને બરાબર તો સામૂહિક રીતે હે ને હકારાત્મક પરિવર્તનને સંબંધી આપણે એનો સ્વીકાર કરવાનો તબક્કો છે સેવાર્થી પોતાની ભૂમિકામાં પરિવર્તન લાવી શકે તે માટે કાર્યકરે નીચે મુજબના કામો કરવા જરૂરી છે એટલે જે કૌટુંબિક સમસ્યા ઊભી છે એમાંથી એટલે એક મુખ્ય હશે અને બીજા બધાએ આપણા સેવાર્થી જ કહેવાય જે આખું કુટુંબના દરેક સભ્યો તો એ બધા જ સભ્યો છે એટલે કે સેવાર્થી છે એમની પોતાની ભૂમિકામાં હકારાત્મક પરિવર્તન લાવવાની વાત હે ને એક કાર્યકર તરીકે નીચેના જે જે ચાર પેટા મુદ્દાઓ છે એને લઈ અને એ કામો કરવા ખૂબ જરૂરી છે એમાં નંબર એક પ્રવર્તમાન સેવા આપવાની કામગીરી વધારવી વિદ્યાર્થી મિત્રો તમે એટલે કે સમાજ કાર્યનું જ્ઞાન આ જુદા જુદા વિષયો થકી મેળવો છો ત્યારે તમારી પાસે સમસ્યા સમાધાન માટેની સમજ અને કુશળતા હશે તો આ જે સમસ્યા સમાધાન કરવા માટેની જે કુશળતા અને સમજ તમારામાં છે તો એ જ્યાં આપણે સેવા આપીએ જે કુટુંબમાં કૌટુંબિક સમાજ કાર્ય કરીએ છીએ એમાં આપણી જે સેવા છે એ ઘનિષ્ઠ બનાવવાની છે હે ને એ કામગીરી વારંવાર ત્યાં જઈને આપણે કરવાની છે એ કામગીરી વધારવાની છે આપણે થોડીક સેવા આપીને પછી છોડી દીધું તો એ આપણે સમસ્યા સમાધાન તરફ નહીં જઈ શકીએ અથવા તો એ કુટુંબની સમસ્યા એટલે પ્રવર્તમાન સેવા આપવાની કામગીરી વધારવાની છે નંબર સેવાર્થીને કુટુંબની સંરચના બાબતે માહિતી આપવીને જે પણ સેવાર્થીઓ છે હે ને કુટુંબના અંદર એ એક હોય કે એની સાથે જોડાયેલા બીજા હે ને બધા જે કુટુંબના સભ્યો છે તો એ બધાને કુટુંબની સંરચના કુટુંબનું માળખું હે ને કુટુંબનું મહત્ત્વ કુટુંબના ફાયદા એ બધી બાબતો સંબંધી એટલે કે કુટુંબની આખી જે રચના છે એ બાબતે સાચી અને સારી માહિતી એક સમાજ કાર્યકર તરીકે આપણે દરેક સેવાર્થીને આપવાની છે અને એ કુટુંબનું મહત્ત્વ સ્વીકારતા હે ને કુટુંબની માળખું માળખું કુટુંબની લાગણી કુટુંબની માગણી હે ને કુટુંબની ફરજો તો આ બધી જે બાબતો છે એટલે કે કુટુંબની આખી જે સંરચના છે એ એ અનુસંધાનેની સાચી સમજ એમનામાં ઊભી આપણે કરીએ ને ત્યારે જઈને કદાચ આપણી જે કૌટુંબિક સમાજ એટલે કૌટુંબિક જે સમસ્યા છે એને આપણે ઉલઝાવા સુલઝાવવા માટે આ મદદરૂપ થશે આ સાતમા તબક્કાનો બીજો મુદ્દો સાતમા તબક્કાનો ત્રીજો મુદ્દો માહિતીનું વિશ્લેષણ કરવું જે આપણને માહિતી મળે છે આપણે ત્રીજા તબક્કામાં ચોથા તબક્કામાં આપણે જે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો ઊંડાણપૂર્વકની માહિતી મેળવી અને એ માહિતીનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ છીએ ત્યારે એક સમાજ કાર્યકરને ખબર પડે છે કે ખરેખર સમસ્યા શું છે તો જેમ જેમ માહિતી આવતી જાય ને ત્રીજા તબક્કા પછી પણ આપણે ચોથા પાંચમાં છઠ્ઠા તબક્કામાં આપણે આગળ જ્યારે આપણે કામ કરીએ છીએ તો એ જે આગળ કામ કરતાં કરતાં જઈએ છીએ એમાં પણ આપણને નવી કદાચ માહિતી ઉમેરાતી જાય તો એનું પણ આપણે વિશ્લેષણ વચ્ચે વચ્ચે કરતા જઈએ અને જેટલું વિશ્લેષણ આપણે માહિતીનું કરશું એમાં એક સમાજ કાર્યકરની સમજ પણ વિકસે છે એટલે કે સમસ્યા કેટલી ગંભીર ને કેવી છે એ અનુસંધાને એનો ખ્યાલ વિકસતો જાય એટલે સમસ્યા સમાધાન માટે શું કરવું કેવી રીતે કરવું એ એ એક સમાજ કાર્યકરને એ મદદરૂપ થતું હોય છે સાતમા તબક્કાનો ચોથો મુદ્દો જરૂરી સેવા આપવાની કામગીરી પૂર્ણ કરવી એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે જુદી જુદી સેવા માર્ગદર્શન મદદ તો આપણે જરૂરિયાત મુજબ જે તે વખતે આપણે કરતા હોઈએ છીએ તો આ રીતે જરૂરી સેવા એટલે જ્યાં જેવી સેવાની જરૂર પડે એ રીતનું માર્ગદર્શન અને મદદ આપણે કરી અને આ કામ એ પૂર્ણ કરવાનું છે તો જરૂરી સેવા આપવાની કામગીરી આપણે પૂર્ણ કરશું ને તો સેવાર્થીને આપણે સાચીને સારી મદદ પહોંચાડી શકશું અને જે થકી સેવાર્થી પણ એટલે કુટુંબના જે પણ સભ્યો છે સેવાર્થી તરીકે આપણી પાસે તો એ બધાને આપણી કામગીરી જેમ જેમ પૂર્ણ કરતા જઈએ સેવા આપતા જઈએ એમ એ લોકોને સમસ્યાની જે સમજ છે સમ ગંભીરતા છે સમસ્યા સમાધાનના પ્રયાસો છે એ બધું એમની સમજમાં આવે તો એ ધીમે ધીમે સમસ્યા સમાધાન તરફ આગળ વધી શકે અને આ જે કુટુંબ છે એ કુટુંબ સમસ્યામાંથી બહાર આવી શકે તો એ રીતે આ સાતમા તબક્કામાં આપણે એને સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો કૌટુંબિક સમસ્યાના નિરાકરણનો આખરી તબક્કો હે ને આપણે એક બે ત્રણ ચાર એ ગયા વક્તવ્યોમાં જોયા આ તબક્કામાં આપણે પાંચ છ સાત અને આઠમો તબક્કો એ જોવાના છીએ તો કૌટુંબિક સમસ્યાના નિરાકરણના આ આખરી તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે આખરી તબક્કો ખૂબ જ મહત્વનું કાર્ય છે તથા આવેલ પરિવર્તનને સતત જાળવી રાખવા માટેનો અગત્યનો બની રહેતો તબક્કો છે વિદ્યાર્થી મિત્રો પહેલા તબક્કાથી માંડીને આપણે સાત તબક્કા સુધી હે ને આપણને જુદી જુદી માહિતી મળી એ અનુસંધાને આપણે નાના મોટા આયોજનો કર્યા સમસ્યા સમાધાન માટેના આપણે એ લોકોને જે સેવાર્થી હતા તો એની સમસ્યા અનુસંધાને એનું માર્ગદર્શન મદદ કરી કુટુંબની એકતા માટેના પ્રયાસો કર્યા કુટુંબને સમજા કુટુંબ શું છે એનું મહત્ત્વ વિશે સમજાવવા માટેના પ્રયાસો કર્યા અને કુટુંબ એક થઈને આ સમસ્યામાંથી બહાર આવે એના માટેની સમજ ઊભી કરવાનો પ્રયાસ આપણે આ સાત તબક્કા દરમિયાન કરેલો હવે આ બધી મહેનત થકી એમાં આવેલ જે પરિવર્તન છે એ પરિવર્તનને જાળવી રાખવા એટલે અગાઉ આપણે એમ કે મહેનત કરી છે અને એ પરિવર્તન એટલે હકારાત્મક જે પરિવર્તનો થાય છે સમસ્યા સમાધાન તરફના તો એ જે પરિવર્તનો છે એને જાળવી રાખીએ ને ત્યારે જઈને આપણે સમસ્યા સમાધાનના છેલ્લા લક્ષ સુધી આપણે બરાબર પહોંચી શકીએ હા એ પરિવર્તનો જળવાશે નહીં તો તો ફરી ફરી આપણે મહેનત કરવી પડશે હે ને ફરી આપણે પહેલાં પગથિયા ઉપર જવું પડશે ફરી પાછી આપણે બીજા ત્રીજા ચોથા પાંચમાં પગથિયા ઉપર જવું પડશે અને એ રીતે ફરી ફરી આપણે એક સમાજ કાર્યકરની મહેનત વધી જશે તો આ આખરી તબક્કો એ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે અને આવેલ પરિવર્તનને સતત જાળવી રાખવા માટેની અગત્યની બાબત આ તબક્કામાં છે આવેલ પરિવર્તન કે કાર્યમાં બદલાવ કે કુટુંબમાં ઉદભવેલ હકારાત્મક સ્થિતિ કાયમ જળવાઈ રહે અને કોઈ પણ સંજોગોમાં કુટુંબ વિચલિત થાય તે માટે સતત નિરીક્ષણ કરવું એટલે જે સમસ્યા છે એમાંથી આપણે હકારાત્મક બાબતો તરફ જાય અને એ જળવાઈ રહે એના માટેનો હંમેશા આપણો જે પ્રયાસ છે એ પ્રયાસ સતત ચાલુ રહે આવું નિરીક્ષણ એટલે એમ કે વારંવાર જે કરવામાં આવતું આપણું જે નિરીક્ષણ છે ને એ નિરીક્ષણ અને ફોલો એટલે વિદ્યાર્થી મિત્રો આ અપ એટલે કે અનુસરણ એટલે કે અગાઉનું જે આપણું કામ છે એ અનુસંધાને આ આ જે આપણે જે મહેનત કરી એનું પરિણામ શું છે એ આપણે વચ્ચે વચ્ચે જોવું જોઈએ કે ભાઈ અગાઉ આપણે જે મહેનત કરી હતી એ સેવાર્થી અનુ સેવાર્થીને માર્ગદર્શન મદદ કરી હતી તો એ એ માર્ગદર્શન પ્રમાણે આગળ વધે છે કેમ હમણાં આપણે જે દાખલો આપ્યો દાખલા તરીકે વિધવા માતા છે અને એને આર્થિક સમસ્યા છે તો એને આપણે માર્ગદર્શન કર્યું હોય દાખલા તરીકે સિવણની તાલીમમાં મૂકવાનું અથવા તો સિલાઈ મશીન લાવવા માટેનું તો એ કામ કેટલે પહોંચ્યું એ આપણે ચકાસું એને આપણે ફોલોઅપ કહીએ અનુસરણ એટલે અગાઉ જે આપણે માહિતી માર્ગદર્શન કર્યું હતું માહિતી આપી હતી માર્ગદર્શન આપ્યું હતું અને એ રીતે એમને જે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો એ બાબત કેટલે પહોંચી એને બીજી મુલાકાતમાં આપણે ચકાસો એને આપણે ફોલોઅપ કહીએ છીએ એટલે વારંવાર આપણે જ્યારે આ સમસ્યાને જોઈએ છીએ એનું નિરીક્ષણ કરીએ છીએ અને ફોલોઅપ એ કૌટુંબિક સમાજ કાર્યના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં અગત્યનું પુરવાર થઈ શકે છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાલી આપણે કામ કરે જઈએ હે ને કુટુંબીઓને મળતા જઈએ સેવાર્થીને મળતા જઈએ અને વારંવાર નવી નવી બાબતો સામે આવે અથવા તો એ આપણું જે લક્ષ્ય નક્કી કર્યું હતું સમસ્યા સમાધાનનું એ લક્ષ આપણે સામે એટલે ટાર્ગેટ આપણો હોય કે ભાઈ આપણે આ છ મહિનામાં કે બરાબર ચાર મહિનામાં આપણે આ સમસ્યામાંથી સમાધાન લઈ આવવાનું છે તો એ સમય અને જે જુદી જુદી સંસ્થાની મદદને એ બધું આપણે જે ગોઠવવાનું વાત છે એટલે કે એ સમસ્યામાંથી આપણે બહાર લાવવાની જે લક્ષ્યાંક કે સિદ્ધિ છે તો એ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હંમેશા આપણે એનું નિરીક્ષણ અને ફોલોઅપ વારંવાર કરતા રહીએ અને ત્યારે જઈને આપણને ખબર પડશે કે હવે આગળ શું માર્ગદર્શન કે મદદની જરૂર છે કેટલી જરૂર છે કેટલા સમયમાં એ જરૂર છે તો એ કરશું ને એ ફોલોઅપ કરશું ત્યારે જઈને આપણને આ બાબતો બધી ફરી આપણને ધ્યાનમાં આવશે એક સમાજ કાર્યકર તરીકે અને કૌટુંબિક જે સમસ્યા છે એના સમાધાનમાં માર્ગદર્શન અને મદદરૂપ થશે તો એ રીતે કૌટુંબિક સમાજ કાર્યના જે આપણા લક્ષ્યાંકો નક્કી કર્યા હતા જે તે સમસ્યાનું સન્ધાન એ સિદ્ધ કરવામાં આ ખૂબ જ અગત્યનું પુરવાર થઈ શકે એમ છે તો વિદ્યાર્થી મિત્રો આ આઠમો તબક્કો પણ એક સમાજ કાર્યકર તરીકે કૌટુંબિક સમસ સમસ્યાના સમાધાનમાં આપણે આ બાબતો ખાસ ધ્યાને લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વક્તવ્યમાં કૌટુંબિક સમસ્યાના સમાધાનના ચાર તબક્કા જોયા હતા અને આ પ્રસ્તુત પ્રેઝન્ટેશનમાં એટલે કે આ વક્તવ્યમાં બાકીના એટલે કે પાંચ છ સાત અને આઠમા તબક્કાની વાત આપણે કૌટુંબિક સમાજ કાર્ય કરવામાં ધ્યાને રાખવાના જે પગથિયા છે એની વાતો આપણે કરી તો એના અંદર કૌટુંબિક સમાજ કાર્યને મદદરૂપ થવાના જે આ જુદા જુદા પગથિયા આપણે સમજાવવામાં આવ્યા છે એમાં પાંચમા તબક્કામાં એના સિદ્ધાંતોની આપણે વાત કરી કે ભાઈ કઈ કઈ બાબતો ખાસ કરીને એ સૈદ્ધાંતિક બાબતો વૈજ્ઞાનિક બાબતો એ આપણે ધ્યાને લઈશું જેથી કરીને સમસ્યાગ્રસ્ત જે કુટુંબ છે એ કુટુંબને આપણે સારી મદદ કરી શકીએ સારું માર્ગદર્શન આપી શકીએ અને એ સમસ્યાના સમાધાન તરફ આગળ વધી શકે અને સમસ્યા સમાધાન સુધી પહોંચી શકે કામગીરીનું આયોજન કેવી રીતે કરવું એ પણ આ પાંચમા તબક્કામાં હે ને આપણે જોયું એ રીતે કટોકટીના સમયની સ્થિતિએ કેવી રીતે કેન્દ્રિત થવું તે છઠ્ઠા તબક્કામાં સમજાવવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કટોકટીની સમસ્યા એટલે શું કરવું અને શું ના કરવું હે ને એવી આપણે કક્ષાએ પહોંચી ગયા હોઈએ કે હવે આ સમસ્યાના સમાધાન માટે શું કરવું કટોકટી તો એ કટોકટીમાં જ્યારે એક સારો સમાજ કાર્યકર્તા પોતે હે ને સારા નિર્ણયો તરફ જતો હોય છે અથવા તો એના અનુભવ અહીંયા કામે લાગતો હોય છે એની કુશળતા અહીંયા કામે લાગતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ છઠ્ઠા તબક્કામાં કટોકટીની જે સ્થિતિ છે એ સ્થિતિને આપણે એ સ્થિતિ પર કેન્દ્રિત થવાનું છે અને એમાંથી સારા સમસ્યાના સમાધાન તરફ આપણે જવાનું છે એવી આપણે વાત અહીંયા છઠ્ઠા તબક્કામાં જોઈ સાતમા તબક્કામાં સામૂહિક રીતે પરિવર્તન તથા આઠમા તબક્કામાં નિરીક્ષણ અને આ સમાપન નો તબક્કો સમજાવવામાં આપણે આવેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો નિરીક્ષણ અને આપણે ફોલોઅપની વાત આ આઠમા તબક્કામાં કરી હતી એટલે આપણું જો સહભાગી અસહભાગી અને અધસભાગી પણ વૈજ્ઞાનિક ઢબે કરેલું જે નિરીક્ષણ છે એ આપણને સમસ્યાના સમાધાન તરફ જવામાં એ ખૂબ ઉપયોગી થતું અને એ રીતે ફોલોઅપની પણ આપણે વાત કરી કે ભાઈ અગાઉ જેટલું આપણે સમાજ કાર્યકર તરીકે માર્ગદર્શન મદદ કરેલું છે તો એ એ અનુસંધાને આગળ એ કુટુંબમાં એટલે કે સેવાર્થી તરીકેના જે સેવાર્થીઓ છે એ લોકોએ એનું કામ આગળ કેટલું લીધું કેટલું કર્યું કેટલા આગળ વધ્યા અને કેટલા આગળ નથી વધી શક્યા તો એ આપણે જ્યારે ચકાસશું એને આપણે ફોલોઅપ કહીએ છીએ તો સમસ્યાના નિરાકરણ માટે સમયોચિત તબક્કાવાર કામ કરીને સેવાર્થીની સમસ્યાઓનું નિરાકરણ કરી શકાશે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જુદા જુદા આઠ તબક્કાઓ હે ને કૌટુંબિક સમાજ કાર્ય કરવા માટેની કુટ કુલ આપણે જે આઠ પગથિયા એક સમાજ કાર્યકર તરીકે ફોલો કરવાના હોય એટલે કે એને ધ્યાને લઈ અને આપણે કૌટુંબિક સમાજ કાર્ય કરવાનું હોય કુટુંબની સમસ્યાને સમાધાન કરવાનું હોય ત્યારે આ આઠે પગથિયા આપણે ધ્યાને લઈશું અને ભવિષ્યમાં આપણા આ ભાગે જો આ કૌટુંબિક સમાજ કાર્ય કરવાનું થાય તો આ બાબતોને ધ્યાને લઈને આપણે ક્ષેત્રકાર્ય દરમિયાન આપણે અનુભવો મેળવીએ છીએ સંશોધનો કરીએ છીએ એ સંશોધનો અનુભવો અને જુદી જુદી આપણી જે આ વ્યવસાયિક સમાજ કાર્યકરના અભ્યાસક્રમ દરમિયાન શીખવામાં આવતી કુશળતાઓ બરાબર જુદી જુદી પદ્ધતિઓ અને જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાના કે બીજા અનુભવો થકી આપણે આ કૌટુંબિક જે સમસ્યાઓ છે એના સમાધાનનું કાર્ય આ રીતે આઠ જુદા જુદા પગથિયાઓ થકી આપણે સૌ ને એક વિદ્યાર્થી સમાજ કાર્યકર તરીકે તમે ભવિષ્યમાં કરી શકશો એવી અપેક્ષા છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ કૌટુંબિક સમાજ કાર્યના જે બાકીના પાંચ જે પગથિયા કે તબક્કાઓ હતા એની વાત આપણે આ કરી છે જે તમને ભવિષ્યમાં કૌટુંબિક ક્ષેત્ર કાર્ય અથવા તો કૌટુંબિક સમાજ કાર્ય કરવા માટે થઈ અને તમને સૌને ખૂબ ઉપયોગી થશે એવી અપેક્ષા છે સૌનો આભાર નમસ્કાર